જેતપુરમાં છેલ્લા 8 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહેતા શાકભાજીના ફેરિયાના બાળકોને પોતાના આલિશાન ઘરે લઈ જઈ ફ્રી શિક્ષણ આપી સ્ત્રી સશક્તિકરણનું કામ કર્યું છે. નારીના અનેક રૂપ છે. નારી તું નારાયણી, નારી તું દુર્ગા, નારીની અંબા, નારીયાની પ્રીતિ અગ્રવાલ એમ નારીના અનેક રૂપ છે. નારીયાની સબ બહેને જો ઘરમાં પણ કામ કરે છે અને બહાર પણ કામ કરે છે. આપણે બધું જ કરી શકીએ છીએ. બસ હિંમત રાખવાની. આવી જ એક સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પ્રીતિબેન અગ્રવાલ, એક એવી સ્ત્રી જે કલકત્તાથી પોતાના પરિવાર સાથે જીતપુર આવીને ભાષાની તકલીફ પડી હોવા છતાં છેલ્લા 8 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહેતા શાકભાજી વેચતા ફેરિયાના બાળકોને પોતાના ઘરે ફ્રી શિક્ષણ આપી અંગ્રેજી મીડિયમ સુધી પહોંચવા સક્ષમ બનાવ્યા, સાથે મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સના વર્ક પણ શરૂ કરેલ. ખરેખર સ્ત્રી સશક્તિકરણનું કામ કર્યું છે. સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, પરંતુ એક સ્ત્રી દ્વારા સમાજના વિવિધ વર્ગોનું સશક્તિકરણ કરવામાં આવતું હોય તેવી મહિલાઓને સરાહવાનો દિવસ એટલે વુમન્સ ડે. આવી મહિલાઓ માટે સોશિયલ મીડિયામાં કરોડો ફોલોવર્સ ધરાવતા વડાપ્રધાન મોદી દ્વારા પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ એક દિવસ એટલે વુમન્સ ડેના દિવસે મહિલાઓને સમર્પિત કર્યું છે. આવી જ એક મહિલા એટલે મારવાડી પરિવારમાંથી આવતી અને વર્ષોથી કલકત્તામાં પરિવાર સાથે સ્થાયી થયેલ પ્રીતિબેન અગ્રવાલ, જે છેલ્લા 13 વર્ષથી પોતાના પતિ અને સંતાનો સાથે જેતપુર શહેરમાં વસવાટ કરે છે. કોન્વેન્ટમાં અભ્યાસ કરે અને કલકત્તાથી આવતા પ્રીતિબેનને શરૂઆતમાં ગુજરાતી ભાષા સમજવામાં પણ તકલીફ પડતી હતી, પરંતુ અહીં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને જોયા, જે અભ્યાસ કરવા તો ઈચ્છતા હતા પરંતુ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે અભ્યાસ કરી શકતા ન હતા. જેથી સૌ પ્રથમ તેઓએ ગુજરાતી ભાષા શીખી અને ત્યારબાદ ઝૂંપડે ઝૂંપડે જઈ અભ્યાસ કરવા ઈચ્છતા બાળકોના નામ નોંધ્યા, પરંતુ આ તમામને ભણાવવા ક્યાંય કોઈ જગ્યા મળતી ન હતી. અંતે પોતાના ઘરે જ ભણાવવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં 150 જેટલા બાળકોની સંખ્યા થઈ જતા ભણાવવામાં પણ તકલીફ પડતી, ત્યારબાદ જે બાળકોને ખરેખર અભ્યાસમાં રસ હોય તેને જ અભ્યાસ કરાવવાનો ટાર્ગેટ રાખ્યો, જેમાં પણ 100 જેટલા બાળકો થયા. હવે આ તમામ બાળકોને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની શરૂઆત કરી, જેમાં અથાગ પ્રયત્ને અંતે 4 બાળકોને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં પ્રવેશ મેળવવાને લાયક બનાવ્યા અને અંગ્રેજી માધ્યમમાં પણ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયા તેવી કક્ષાએ પહોંચાડી દીધા અને બીજા બાળકોને ગુજરાતી માધ્યમમાં પણ સારી રીતે ઉત્તીર્ણ થયા તે કક્ષાએ પહોંચાડ્યા. હાલમાં મહિલાઓ સાથે જે દુર્વ્યવહારની ઘટનાઓ બની રહી છે તે માટે એક સ્ત્રીને સેલ્ફ ડિફેન્સ પણ આવડવું જોઈએ તે ઉદ્દેશ્ય સાથે પ્રીતિબેને જેતપુર પોલીસની મદદથી મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સના વર્ગો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગા હોલમાં યોજવામાં આવેલ. આ વર્ગમાં 5 વર્ષથી માંડીને 60 વર્ષની મહિલાઓ આવેલ અને મહિલાઓને મનથી મજબૂત અને હિંમતવાન બનાવવાની પ્રેરણા આપે. પ્રીતિબેન પોતાના ગરીબ ઘરના બાળકોએ પોતાના બાળકો ગણી દરેક તહેવારની તેમની સાથે ઉજવણી કરે. દિવાળી હોય કે ક્રિસમસ હોય કે હોળી, બધા બાળકોને સાથે રાખી ઉજવણી કરે. પ્રીતિબેન સાથે 2 અન્ય મહિલાઓ પણ પ્રીતિબેનના પગલે ચાલી પોતાના ઘરે બાળકોને ફ્રી શિક્ષણ આપી આજની નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે અન્ય મહિલાઓ પણ પ્રીતિબેનના પગલે ચાલે એ જ મહિલા સશક્તિકરણ કહેવાય. હમ વો બચ્ચો કો પઢાતે આ રહે 8 સાલ સે જો કે પઢના ચાહતે હૈ ડોક્ટર ઇન્જિનિયર બનના ચાહતે હૈ લેકિન કુછ સાધનો કે વજહ સે વો આગે નહીં બઢ પા રહે હૈ. હમારા યે સફર ઇતને સાલો સે ચલ રહા હૈ. ફર્સ્ટ ડે 2016 ફર્સ્ટ જાન્યુઆરી કો હમારે પાસ 13 બચ્ચે થે ઓર એટ પ્રેઝન્ટ હમારે પાસ બહોત બચ્ચે હૈ. યે હમારા પરિવાર હૈ જો કે બઢતે હી જા રહા હૈ. આપ લોગ સબ કે આશીર્વાદ સે હમ પઢતે હૈ, સારા ત્યોહાર મનાતે હૈ, સારી સીસીએ એક્ટિવિટીઝ કરતે જિસે કે બચ્ચો કા ઓર સેલ્ફ ડેવલપમેન્ટ હો. જગા જગા એરિયાઝ હમ કવર કરે, હમ લોગ બ્રાન્ચ ખોલ રહે, હમારા ડ્રોઈંગ ક્લાસ, ડાન્સ ક્લાસ, જો બચ્ચે જિસ ચીઝમે ટેલેન્ટ હૈ, જિસમે વો માહિર હૈ, હમ વો બચ્ચો કો ઉસમે પ્રોત્સાહન દે રહે હૈ ઓર સેલ્ફ ડિફેન્સ ક્લાસીસ સ્પેશિયલી ફોર ગર્લ્સ કો હમ લોગ ધ્યાન મેં રખતે હુએ આગે અપના પ્રમોશન કરતે હૈ. મેરા યે સોચ હૈ કે ઇન્ડિયન કલ્ચર, હમારા જો ધર્મ હૈ, હમારી સંસ્કૃતિ હૈ, ઉસકો હમે કભી નહીં ભૂલના ચાહીએ. તો હર ક્લાસ મેં હમ પ્રાર્થના કરતે હૈ ઓર યોગા મેડિટેશન્સ ભી હમ લોગ કરતે હૈ, જિસસે કે હમારા માઇન્ડ પ્લસ હમારી બોડી એકદમ ફિટ રહે ઓર હમ પરફેક્ટ રહે. હમારે કુછ બચ્ચે ગુજરાતી મીડિયમ સ્કૂલ્સમાં હૈ, કુછ ઇંગ્લિશ મીડિયમમાં હૈ, કુછ કોલેજમાં હૈ. થોડે બચ્ચો કી હમારી શાદી ભી હો ગઈ હૈ તો વો ભી હમારે સાથ સંપર્કમાં હૈ. તો એસે હી હમારા યે સફર ચલ રહા હૈ. આજ 8 સાલ હુઆ હૈ, હમ ચાહતે આગે ઓર બહોત સારે સાલ એસે હી બીતે.
મેં એક નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું કર્યું છે, અન્ય નારીઓને તમે શું પ્રેરણા આપો? નારી, નારી મતલબ સુપર, નારી મતલબ એક્સિલેન્ટ. સબ નારી ઘર ભી મેનેજ કર સકતી હૈ, બહાર ભી મેનેજ કર સકતી હૈ, જો વો ચાહે વો કર સકતી હૈ. નારી કે અંદર વો તાકત હૈ, વો માં દુર્ગા સબકે અંદર હૈ. હમે બસ પહેચાનના હૈ ઉસ ચીઝ કો, ઓર અપને લિયે ટાઈમ મેનેજ કરકે વો સમય નિકાલના હૈ. આજ મેરે ભી દો બચ્ચે હૈ, મુઝે ભી અપના ઘર સંભાલના પડતા હૈ. તો યે દુર્ગા માં કે આશીર્વાદ સે, અંબે માં કે આશીર્વાદ સે, કોડલ માં કે આશીર્વાદ સે એક તાકત મુજે અપને આપ મિલ જાતી હૈ, જો કે મેં 8 સાલ સે યે બચ્ચો કે સાથ અપના સમય વ્યતીત કર રહી હું, યે બચ્ચો કે સાથ પૂરા ટાઈમ સ્પેન્ડ કર રહી હું, ઓર યે બચ્ચે ભી મેરા પરિવાર હૈ. હમારા ખૂન કા રિશ્તા નહીં હૈ, લેકિન હમારા દિલ કા રિશ્તા હૈ જો ભગવાન ને બના કે ભેજા હૈ. તો સબ નારી કો આગે બઢના ચાહીએ, જો ભી વો ચાહે ઉસે વો ચીઝ જરૂર કરના ચાહીએ. મેં ઇન્ડિયા એડ્યુકેરમાં હું એઝ અ મેમ્બર, એઝ અ ટીચર સ્ટુડન્ટ્સ, નેડી સ્ટુડન્ટ્સને સ્ટડી કરાવું છું. હું પ્રીતિ દીદી સાથે 6 મહિનાથી જોઈન થઈ છું. 8 વર્ષથી મેં એનજીઓનું નામ સાંભળ્યું હતું, બટ 6 મહિનાથી અમની જોડે જોઈન થઈ, એ લોકોની સાથે મેમ્બર બની અને ફ્રીમાં એજ્યુકેશન આપું છું. જે બી સ્ટુડન્ટ્સ નીડી છે, જેના પેરેન્ટ્સ ફી પે નથી કરી શકતા ને, જેને ભણવું છે, જેને કંઈક આગળ બનવું છે, એના માટે અમે ફ્રી એજ્યુકેશન સર્વ કરીએ છીએ. બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ, યોગા, મેડિટેશન, બધા ફેસ્ટિવલ્સ અમે સાથે ફેમિલીની જેમ સાથે મળી અને એન્જોય કરીએ છીએ, અને એ લોકો આગળ વધે એ જ અમારી વિશ છે. અને એમાં પૂરેપૂરો સપોર્ટ મારા મધર ફાધરનો છે, મને હંમેશા આ બધી બાબતમાં મોટિવેટ કરે છે અને આગળ સપોર્ટ કરે છે. એન્ડ આઈ હોપ કે હું બી આગળ પ્રીતિ દીદીની જેમ હજી થોડાક સ્ટુડન્ટ્સ, હજી વધારે સ્ટુડન્ટ્સને સપોર્ટ કરી અને આગળ ભણાવી શકું. હું માઈ ઇન્ડિયા એડ્યુકેરની સ્ટુડન્ટ છું. મારા 7 વર્ષ માઈ ઇન્ડિયા એડ્યુકેરના થયા, 8મું વર્ષ ચાલુ થયું છે. હું શ્રીજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું, હું 7મું ભણું છું, અને પ્રીતિ મેડમે મને ત્યાં એડમિશન કરાવી દીધું છે. મારા પપ્પાની નબળી પરિસ્થિતિ છે કે એ અમને ભણાવી શકે એમ નથી, પણ પ્રીતિ મેડમે આવી કરીને મને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભરતી કરી અને ત્યાં અમને ભણાવે છે. અમે ખૂબ મસ્તી કરીએ છીએ કાયમ. પ્રીતિ મેડમ અમારા ક્લાસ લે છે રોજ, ડાન્સ, સીસીએ, એક્ટિવિટી બધું પણ અમે એક હારે જ કરીએ છીએ, અને બધા તહેવાર અમે એક હારે મનાવીએ છીએ. અમે બહાર ફરવા જઈએ છીએ, ડિનર કરીએ છીએ અને ખૂબ મસ્તી કરીએ છીએ. આગળ જઈ કરીને હું પ્રીતિ મેડમ જેવી જ બનીશ અને ગરીબ છોકરાઓને ભણાવીશ. બ્યુરો રિપોર્ટ, રાકેશ પીઠડિયા, જેતપુર.